सूरत महानगरपालिका ने शिक्षण समिति की सामान्य सभा योजाई थी। आ सामान्य सभा में कॉन्ट्राक्ट पद्धति थी शिक्षकों की भर्ती, महानगरपालिका द्वारा शाला बिल्डिंग लेतु भाड़ू, शालाओं में साफ सफाई मे प्रतिमास 1300-2600 सुधी की रकम में वारो करने मुद्दों विपक्ष द्वारा उठा आ उपरांत घनी शालाओं में सफाई और विद्यार्थी ने बूट मोजा न मब्या हो मुद्दों उछड़ो। नेता विपक्ष नगर प्राथमिक शिक्षण समिति सूरत आज रोज शिक्षण समिति की मुख्य कचेरी खाते शिक्षण समिति की सामान्य सभा थी। 8-9 कामों था जेमा बहुत मुश्किल से बोलवा दूँ छे आम सामान्य सभा पूरी कर दे। मुख्य काम ये था कि शिक्षकों की निमणूक साथी शिक्षकों काम जे बे एजेंसीओ आकार ने सुकानी नामनी एजेंसीओ आप एजेंसीओ समिति पास थी 17,500 रुपया ले 17,500 रुपया पर मंथ और शिक्षकों ने 10,500 रुपया आपे। वच्चे 7,000 रुपया की कटकी, 720 शिक्षकों आवा है एटले महीने 50,00,000 रुपया वधाराना ए शिक्षण समिति पासे थी ए एजेंसीओनो लाभ छे। अने 9 महीना अंदर कॉन्ट्राक्ट छे, 9 महीना 4.5 करोड़ रुपया बाळकोना हकना, शिक्षकोना हकना, प्रजाना टेक्सना पैसा समिति ए बन्ने एजेंसीओने आपी दे छे। बीजू छे के महानगरपालिका जे नगर प्राथमिक शिक्षण समिति नी शाळाओना मकानोनुं भाड़ू समिति पासेथी लै छे। 25 खानगी मालिको एवा छे जे ट्रस्ट छे, जे दाताओ छे, ए 25 मालिको वार्षिक कुल 17,000-18,000 रुपया मांगे, कुल 17,000-25 शाळाओनुं भाड़ू। अने समिति छे એ 14 કરોડ રૂપિયા મહાનગરપાલિકાને ચૂકવે, એટલે કોઈક દાતા બિચારો સેવા કરે છે તો આપણું જે મહાનગરપાલિકા છે એને સેવા કરવાની ખબર નથી પડતી? એને એવું ન થવું જોઈએ કે બાળકો આપણા છે અને આપણે ઓછા દરના ભાડામાં એક મકાન છે, આઈ થિંક ભેસ્તાનમાં, એનું ભાડું, એક મકાનનું મહિનાનું ભાડું 17,00,000 રૂપિયા ભાડું મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસેથી ચૂકવે છે, 17,00,000 રૂપિયા ભાડું। અને છતાંય આટલું ભાડું ચૂકવ્યા પછી, 14 કરોડ રૂપિયા વાર્ષિક ભાડું ચૂકવ્યા પછી તમે શાળાઓમાં આંટો મારો, આજે ચોમાસામાં પાણી ટપકે છે, મધ્યાહન ભોજનના શેડ નથી, પૂરતી ફાયર સેફટીની સુવિધાઓ નથી, 14 કરોડ રૂપિયા ભાડું ચૂકવ્યા પછી આ પોઝિશન, તો આ બાબતે આજે વિરોધ, આ સાથે સાથે બૂટ મોજા અને ગણવેશની ખરીદી એ તો દર વખતનું છે, અને જે હજી પણ અછત આપવામાં આવી છે એની એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને પેમેન્ટ કરી દેવામાં આવ્યા છે એ મુદ્દે પણ વિરોધ નોંધાયો। આજ રોજ તારીખ 23 ને ગુરુવારના રોજ 11:30 કલાકે શિક્ષણ સમિતિની કચેરીની સભાખંડમાં બોર્ડની મિટિંગમાં 9 કામ લેવામાં આવ્યા હતા। એ 9 કામમાં ખાસ કામ એ હતું કે શિક્ષકોની, સાથી શિક્ષકોની ભરતી બાબતે અને સ્કૂલના જે નવા ભવનો બનેલા, તે નવા ભવન 22 બનેલા, તેના ભાડાનો ડિફરન્સ, એટલે ભાડુંની જે પુરવણી બજેટમાં આપણે રજૂ કરવા માટે કામ લીધેલા હતા, ભાડાની અંદર આપણને 80% રાજ્ય સરકાર અને 20% મહાનગરપાલિકા આપે છે, અને શિક્ષકોની ઘટ જે હતી એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે કમિશનરને મળીને રજૂઆત કરતાં મહાનગરપાલિકાએ પોતાના 100% ખર્ચે સાથી શિક્ષકોની ભરતી માટેની મંજૂરી આપી, એટલે એ મંજૂરીને આધીન શિક્ષકોની ભરતી થઈ। અને હમણાં જિલ્લા ફેર કેમ થયો એમાં લગભગ અંદાજે 360 જેવા શિક્ષકો આવશે, એટલે મોટે ભાગે શિક્ષકોની જે ઘટ છે તે લગભગ ઓછી થઈ જશે, અને રાજ્ય સરકાર બી પ્રવાસી શિક્ષકો આપવાના છે, અને જો પછી બી જે ઘટ હશે તો મહાનગરપાલિકાએ આપણને મંજૂરી આપી છે સાથી શિક્ષકો ભરવાની, તો જે બી કંઈક ઘટ રહેશે તે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો જે મંજૂરીને આધીન સાથી શિક્ષકો ભરી દેશે, એટલે શિક્ષકોનો ઘટનો પ્રશ્ન દૂર થશે।